ચોમાસું શરૂ થયા બાદ પણ લીલા શાકભાજીના ભાવ ઉતરવાનું નામ લેતા નથી બજારમાં પચાસ રૂપિયા કિલો કોથમીરનો ભાવ રૂપિયાએ પહોંચી ગયો છે જ્યારે કિલો આદુ બસો પચાસ સુધી મોંઘું થઈ ગયું છે આ સાથે જ અન્ય લીલા શાકભાજીમાં પણ દસ થી વીસ રૂપિયાનો વધારો થયો છે લીલા શાકભાજીના વધારાથી ગુજરાતી થાળીમાંથી લીલા શાકભાજી ગાબ થઈ ગયા છે અને ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે

બાકી ભીંડા અમુક અમુક શાક સસ્તું છે કાંદા વટાકાના બહુ બી વધારે છે સામાન્ય રીતે ઉનાળામાં શાકભાજીની આવક ઓછી હોવાના કારણે ભાવમાં ભડકો થતો જોવા મળતો હોય છે પરંતુ આ વખતે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે તેમ છતાં શાકભાજીના ભાવો જે છે ઉતરવાનું નામ નથી લઈ રહ્યા ખાસ કરીને જે રસોઈને સ્વાદિષ્ટ બનાવે છે તેવા કોથમીર આદુ છે લીંબુ છે એ તમામની આવક ઓછી હોવાના કારણે આ જે તમામ લીલા શાકભાજી કહી શકાય જેમાં કોથમીર છે આદુ છે અથવા તો લીંબુ છે તમામના ભાવમાં અત્યારે વધારો જોવા મળી રહ્યો છે ખાસ કરીને આવક ઓછી હોવાના કારણે આ અત્યારે વધારો હોવાનું ખેડૂતો અથવા તો એપીએમસી જે માર્કેટના વેપારીઓ છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે નોંધનીય છે કે આ શાકભાજી જે રોજિંદા વપરાશમાં આવતી હોય છે અને તે જો ના હોય તો જે રસોઈ જે હોય છે તે ફિક્કી પણ બનતી હોય છે પરંતુ અત્યારે જે પ્રકારે લીલા શાકભાજીના ભાવમાં ચોમાસાની સિઝનમાં પણ વધારો જોવા મળી રહ્યો છે તેના કારણે જે ગૃહિણીઓનું બજેટ છે એ ચોક્કસથી ખોરવાયું છે સામાન્ય રીતે ઉનાળામાં શાકભાજીની આવક ઓછી હોય છે અને તેના કારણે ભાવ વધતા હોય છે પરંતુ આ વખતે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે છતાં પણ લીલા શાકભાજીના ભાવમાં જે ઘટાડાની અપેક્ષા ગૃહિણીઓની હતી તે તેમની આશાજી પૂરી નથી થઈ શકે અને કહી શકાય કે શાકભાજીના ના માટે તેમનું જે રસોડાનું બજેટ હોય તે અત્યારે ખોરવાઈ ગયેલું દેખાઈ રહ્યું છે કેમેરામેન સલીમ શેખ સાથે પારોલ મહાડી નાઇન સુર